मैथ नी अंदर जे आपणे कंटिन्यू आपणो चैप्टर छे चैप्टर नंबर 2 जेनुं नाम छे लांबू अने टूंकू तो आ चैप्टर नी अंदर आजे आपणे वधु आगळ माहिती मेळवीए आ चैप्टर नी अंदर जे तमे लंबाईना जुदा जुदा एकमो विशे माहिती मेळवेली छे बराबर जेम के मिलीमीटर सेंटीमीटर मीटर अने किलोमीटर आ બધાના એકબીજા સાથેના આંતરિક સંબંધો વિશે માહિતી મેળવી છે જેમ કે 10 મીમી એટલે 1 સેમી 10 સેમી 100 સેમી એટલે 1 મીટર અને 1000 મીટર એટલે 1 કિલોમીટર બરાબર આ બધા એકમોના દાખલા પણ આપણે જોયા કે કેટલા સેમી ના વ્યવહારુ દાખલા પણ જોયા કે ઊંચી કુદમાં છોકરાઓના અને છોકરીઓના જે રેસ લાગેલી હોય છે એમાં પહેલો બીજો ત્રીજો ક્રમ આવેલો હોય છે બરાબર એમના વચ્ચેનો જે ગેપ હોય છે કે પહેલા ક્રમ વાળા એ 3 મીટર અને 10 સેમી જેટલો જમ્પ કર્યો છે અને બીજા વાળા એ 70 સેમી એના કરતા ઓછો જમ્પ કર્યો છે તો એને કેટલો જમ્પ કર્યો હશે તો આવા બધા દાખલા વ્યવહારુ પણ આપણે જોયા છે બરાબર હવે એક અલગ ટોપિક છે કે એ જ રીતનો ટોપિક છે કે તમે જ્યારે મીટરમાં કન્વર્ટ કરો છો કોઈ પણ વસ્તુ આ બધી હવે સ્ક્વેર મીટર કેટલો એરિયા થાય છે એટલે કે તમારે કોઈ રાઉન્ડ છે અથવા તો સર્કલ છે અથવા સ્ક્વેર છે એને કેટલા આંટા મારવા પડશે બરાબર જો તમારે અમુક અંતર કાપવું હોય તો એટલે દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો ક્વેશ્ચન નંબર 10 ની અંદર જુઓ પૂરું કરવાનું અંતર મીટરમાં એટલે કે તમારે 800 પહેલું છે 800 મીટર 800 મીટર અંતર તમારે અહીંયા પૂરું કરવાનું છે બરાબર તો આ સેમા તો અહીંયા તમને જે સ્ક્વેર આપ્યો છે ચોરસ એમાં આ ચોરસની અંદર જુઓ જેની બધી જ બાજુ છે 200 મીટરની આ 200 200 અને 200 બરાબર 200 200 200 અને 200 હવે આ મીટરની અંદર તારે સોરી આ ચોરસની અંદર તમારે 800 મીટર પૂરું કરવું હોય બોર્ડરની બરાબર તો તમારે કેટલા ચક્કર લગાવવા પડે અહીંયા છે જો અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર આ એક પ્રકારનો ખેતર અથવા તો બગીચાનો સિમ્બોલ છે બરાબર કોઈ આપણે જેમ વોકિંગ કરવા માટે જઈએ આપણા ગાર્ડનની અંદર બરાબર તો એની અંદર જે ટ્રેક હોય છે એ ટ્રેક આપણે ફરીએ એ કેટલા મીટરનો હશે બરાબર એવી રીતે અહીંયા એક કોઈ બગીચો છે એનો ટ્રેક 800 મીટર ફરવું હોય તો કેટલા ચક્કર એના મારવા પડે એ શોધવાનું છે જેમ કે અહીંયા અંતર પૂરું કરવા લગાડવા પડતા ચક્કર અંતર પૂરું કરવા માટે લગાડવા બધા ચક્કર એટલે કે તમારે અહીંયા એક રાઉન્ડ પૂરો કરવો છે ધારો કે તમે અહીંથી સ્ટેપ શરૂ કરો છો આટલું ફરતા ફરતા તમે અહીંયા પહોંચ્યા કેટલું થયું તો તમારે 800 મીટર કરવું હોય તો કેટલા ચક્કર લગાડવા પડે એવું સમજવાનું છે તો પહેલા આપણે સમજીએ કે આ 200 મીટર 200 મીટર 200 મીટર ને 200 મીટર બરાબર આમ તો તમે આ ચોરસ છે ચોરસની પરિમિતિ ગણો એટલે તમને ખબર પડી જાય બરાબર કે આ ચોરસની પરિમિતિ ગણો એટલે કે હદની લંબાઈ તો ખબર પડી જાય આ ચારે બાજુઓના માપનો સરવાળો કરીએ આપણે તો કેટલો થાય છે જોઈએ તો આ 200 200 200 વત્તા 200 એટલે કે આ 200 પ્લસ 200 પ્લસ 200 પ્લસ 200 તો કેટલા થાય છે જોઈએ તો 0 શૂન્ય શૂન્ય બે બે ચાર બે છ બે આઠ 800 મીટર થઈ ગયું ઓકે આપણે 800 મીટરનો ચક્કર લગાવવાનો છે અને આપણે સરવાળો પણ 800 મીટર લાવ્યા છીએ એનો મતલબ કે જો હું સરવાળ કરું તો આ મારાથી 200 મીટર કપાયું આ 200 400 આ 200 600 આ 200 800 એટલે કે મારે એક જ ચક્કરમાં આ પૂરું થઈ જાય 800 મીટર બરાબર અહીંથી શરૂઆત કરીએ એટલે આખું આ ચક્કર પૂર્ણ કરીએ એટલે 1 મીટર એક ચક્કર પૂરું થાય અને 800 મીટર પણ પૂર્ણ થાય એવી જ રીતે 2000 મીટર પૂરું કરવાનું છે તમારી જોડે આવો ચોરસ બગીચો છે પણ એની માપ 100 મીટર 100 મીટર 100 મીટર અને 100 મીટર છે બરાબર તો તમે કેવી રીતે કરી શકશો બરાબર તો એના માટે તમારે શું કરવું પડશે જુઓ તો આ કુલ બાજુઓનો સરવાળો તમે કરો તો તમારે કેટલો થાય છે 400 મીટર જુઓ 100 વત્તા 100 વત્તા 100 અને વત્તા 100 એટલે 0 0 અને 1 2 3 4 હવે એક ચક્કર અહીંથી શરૂઆત કરીએ આપણે અહીંયા અહીંયાથી તો 100 200
4 બરાબર તો કેટલું છે એ વધે છે 1200 એ 800 નું એક ચક્કર બરાબર અહીંયા 1200 છે તો અહીંયા પોઈન્ટ માં જવાબ તમને મળશે બરાબર 12 ભાગ્યા 8 કરો તમે એટલે પોઈન્ટ માં જવાબ મળે એટલે તમારા ચક્કર પૂરા થાય બરાબર માની લો કે અહીંયા જે વર્તુળ છે એને અહીંયા આપણે 1000 છે અહીંયા 200 લખ્યું એને બરોબર અહીંયા 250 કરી દઈએ તો તો 250 કરીએ તો 250 એ 250 એ એક રાઉન્ડ પૂરો થાય બીજા 250 એ કેટલો થાય બીજો રાઉન્ડ એટલે 500 બીજા 250 એ ત્રીજો રાઉન્ડ 750 અને બીજા 250 એ ચોથો રાઉન્ડ એટલે 1000 બરાબર તો એવી રીતે તમે અલગ અલગ દાખલા આ રીતે ગણી શકો છો તો આ રીત જે આપણે સમજણ મેળવી આજે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ